જય શ્રી કૃષ્ણ ભક્ત જેનો આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું જો તમને એ પ્રસંગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા નમ્ર વિનંતી તો ચાલો આપણે આ પ્રસંગને સાંભળીએ અને એ પ્રસંગનું નામ છે ધન્ના જાટ તો ચાલો આપણે સાંભળીએ પંજાબના એક ગામડામાં એક જાટ રહે તેના છોકરાનું નામ તો હતું ધનીરામ પરંતુ ગામના લોકો તેને ધન્ના નામથી બોલાવતા ધનો બાર વર્ષની ઉંમરનો થયો ત્યારે તેના પિતા ગુજરી ગયા પછી તો તેના ઘરમાં તે પોતે અને એની માં એમ બે જણ રહ્યા એક દિવસ સાંજે કોઈ મુસાફર પંડિતજી ગામમાં આવ્યો અને ધન્નાના મકાનની બહાર ખુલ્લા ઓટલા પર મુકામ કર્યો સવારમાં ઊઠી નાઈ ધોઈને તેણે સાથે રાખેલા શાલીગ્રામની પૂજા કરી અને પ્રસાદ ધરાવ્યો તે વખતે ધનો પણ ત્યાં આવીને બેઠો હતો પંડિતજીએ પ્રસાદ આપ્યો ત્યારે ધનો બોલ્યો પંડિતજી મહારાજ તમારા ઠાકોરજી આપતા જાઓ કેમ પંડિતજીએ પ્રશ્ન કર્યો આપની માફક હું પણ પૂજા કરીશ હજી તો તું બહુ નાનો છે તો શું નાના બાળકોની પૂજા ભગવાન સ્વીકારતા નથી ના એવું તો કંઈ જ નથી ધ્રુવ ને પ્રહલાદના પણ નાના બાળકો જ હતા છતાં તેઓની સેવા પૂજાતી ભગવાન પ્રસન્ન થયા હતા તો પછી ઠાકોરજી આપતા જાઓ નહીં તો અહીંથી ખસવા નહીં દઉં પંડિતજીએ વિચાર કર્યો કે આ બાળક હઠ છોડશે નહીં વળી પોતે પોતાના શાલિગ્રામ પણ તેને આપી શકે તેમ ન હતું તે મૂંઝવણમાં પડી ગયા પણ વધુ વિચાર કરતા એક ઉકેલ જડી આવ્યો તેમને પોતાની જોડીમાંથી તેમણે ભાંગ ઘૂંટવાનો દસ્તો કાઢ્યો જે કાળા પથ્થરનો બનેલો હતો મનસુબો એવો હતો કે આ આપીને બલા ટાળવી ભાંગ ઘૂંટવા માટે બીજો પથ્થર બે આનામાં ખરીદી લેવાશે તું નથી માનતો તો લે આ લઈ જા એમ કહી પંડિતજીએ ભાંગ ભાંગૂટવાનો પથ્થર ભલો ભોળો મારા ઠાકોરજી તો તમારા ઠાકોરજી કરતા ખૂબ મોટા છે હા મોટા ઠાકોરજી વધુ લાભ આપે છે પંડિતજીએ ભોળા ધનાને ઠગવાની એક વધુ યુક્તિ અજમાવી પંડિતજી હવે મને એ બતાવો કે મારે પ્રભુની પૂજા સી રીતે કરવી હંમેશા નાહી ધોઈ ઠાકોરજીને પણ નવડાવવા પછી તેમને પાંચ ફૂલ ચડાવવા ને જમવાનું તૈયાર થાય ત્યારે ભોજનની થાળી ભગવાનની આગળ ધરવી પછી પ્રાર્થના કરવી કે હે પ્રભુ આરોગો તે પછી જ તારે ભોજન કરવું આમ શ્રદ્ધાળુ બાળક જોડે ચેતરપિંડી કરી પંડિતજી તો વિદાય થઈ ગયા બપોર થયા એટલે ધનો ખેતરથી ઘેર આવ્યો અને સ્નાન કર્યું પંડિતજીએ આપેલા ઠાકોરજીને ઓરડીના ગોખલામાં પધરાવ્યા ને નવડાવ્યા પછી ખેતરમાંથી પોતે પાંચ ફૂલ લેતો આવ્યો હતો એ ચડાવ્યા આટલું કરી રહ્યો તેવામાં તેની માં હાકલ પાડી થાળીમાં બાજરાના બે રોટલા માએ મૂકી આપ્યા તે લઈ ધનો પોતાની ઓરડીમાં ગયો અને ભાંગ ઘૂંટવાનો દસ્તો જેને ભલાભોળા અને શ્રદ્ધાળુ બાળક ધનાઈએ સાચા ઠાકોરજી માની લીધા હતા તેને થાળ ધરી પાણીનો લોટો ભરી પડખે મૂક્યો અને પછી હાથ જોડીને ધનો બોલ્યો ભગવાન હવે આરોગો પછી તે થોડે દૂર જઈને બેઠો થોડી થોડી વારે ઊઠીને ધનો જોતો કે ભગવાનને ધરેલા રોટલામાંથી કઈ ઓછું થયું કે નહીં પણ થાળીમાં મૂકેલા રોટલા તો એમને એમ અકબંધ રહ્યા હતા ત્યારે ધનો પોતાની જાટ કોમના અસલી હઠીલા સ્વભાવ પર આવી ગયો પંજાબના જાટ ને ઉત્તર પ્રદેશના આહિર બંને સ્વભાવે એક સરખા તંતિલા ભોળા બાળક ધનાએ ભગવાનને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું તમે થોડું ઘણું પણ નહીં ખાઓ ત્યાં સુધી હું પણ ખાવાનો નથી તે દિવસે તો તે ભૂખ્યો રહ્યો બીજે દિવસ પણ એવો જ પસાર થયો તો પણ ધન્નાના ઠાકોરજીએ કઈ પણ ખાવાની ચેષ્ટા કરી નહીં આ પ્રમાણે સાત સાત દિવસ વીતી ગયા ધનો હંમેશા થાળીમાંનો રોટલો સાંજે ભેંસને ખવડાવી દેતો તેની માં માનતી કે છોકરો ઓરડીમાં બેસીને ખાઈ લેતો હશે આઠમે દિવસે જ્યારે થાળી આવી ત્યારે સાક્ષાત વિષ્ણુ ભગવાન બાળકના સ્વરૂપમાં પ્રગટ થયા કારણ કે તેમને ખાતરી થઈ ચૂકી હતી કે ભલો ભોળો ધનો પ્રાણ ત્યાગી દેશે પણ હઠ હેઠી નહીં મેલે ધનો બોલી ઉઠ્યો તમે હદ કરી ભગવાન પંડિતજી વિખૂટા પડી જવાથી તમને એટલો બધો આઘાત થયો કે સાત સાત દિવસ સુધી તમે રોટલાની કોર સરખી પણ ભાંગી નહીં નહીં ધના મારું માથું દુખતું હતું એમ કહી પ્રભુએ રોટલો ખાવા માંડ્યો ભગવાનનો સ્વભાવ છે કે તે અભણ નિખાલસ માનવી ઉપર વિશેષ પ્રસન્ન રહે છે અને ભણેલા ગણેલા તે સાડા ત્રણ કોષ દૂર એનું કારણ એ છે કે ભણેલા ગણેલા મનુષ્યોના ભેજામાં ત્રણ ભૂત ભરાયેલા હોય છે એક શંકા બીજું તર્ક વિતર્ક અને ત્રીજું અંધશ્રદ્ધા આ ત્રણ ભૂતો ભક્તિ જ્ઞાન અને નિશ્ચય કરવાની શક્તિને નજીક ફરકવા દેતા નથી વિશ્વાસમાં જ વિશ્વાસનો વાસ હોય છે ભગવાન જ્યારે એક આખો રોટલો ઝાપટી ગયા ત્યારે ધનો એકદમ બોલી ઉઠ્યો બસ હવે બસ કરો પ્રભુ એક રોટલો મારા માટે રહેવા દો તમે બધું જ ઝાપટી જશો તો મારી ગરીબમાં નવો રોટલો ક્યાંથી લાવશે આટલું કહી ભોળા ધનાએ પોતાની તરફ થાળી ખેંચી લીધી ભગવાન બેસી રહ્યા હતા અને તેની આગળ ધનો રોટલો ખાઈ રહ્યો હતો જમી રહ્યા બાદ ધનાએ પાણી પીધું પછી ભગવાનની સામે નજર નાખીને તે બોલ્યો હજી કેમ બેસી રહ્યા છો જમતા કેમ નથી આજ તો હવે ફરીવાર ખાવાનું નહીં મળે હવે આવતીકાલે વાત આવા ચળ કપટ રહીત ભોળપણથી ભગવાન મુગ્ધ બની જાય છે કારણ કે તે સરળતાના સાગરમાં શયન કરે છે ધનિયા હું તારા ઉપર બહુ ખુશ થયો છું કંઈક વરદાન માગ થોડો વિચાર કરી ધનાએ જવાબ આપ્યો મારી ઉંમર હજી ઘણી નાની છે ખેતી કામમાં મદદની જરૂર છે તો ભગવાન એક એવો નોકર મને આપો જે ભોજન સિવાય બીજો કોઈ પગાર મારી પાસે માગે નહીં ભગવાને મનમાં વિચાર કર્યો કે આવો નોકર તો માત્ર હું જ બની શકું બીજો ક્યાંથી મળે એક સમયે રાજા દશરથે પણ ભગવાનને આવું જ કહ્યું હતું કે તમારે જેવો પુત્ર મને પ્રાપ્ત થાવ ત્યારે પણ ભગવાને મનમાં એવો જ વિચાર કર્યો હતો કે મારા સિવાય એવો પુત્ર બીજો કોણ બની શકે પોતે કરી તેના જવાબમાં ભગવાન શું બોલે છે એ સાંભળવા આતુર આંખે જોઈ રહ્યો કાલે નોકર આવી જશે કહી ભગવાન અંતર ધ્યાન થયા પાંચ વર્ષ વીતી ગયા અને ફરી પાછા એના એ જ પંડિતજી એ ગામમાં સાંજના સમયે આવી ચડ્યા ધનાના ઘરના ચોતરા ઉપર તેમણે રાતવાચો કર્યો અમુક અમુક સમયને અંતરે પોતાના યજમાનોમાંથી ભેટ દક્ષિણા ઉઘરાવવા માટે નીકળવાનો તેમનો ક્રમ હતો સવારના પહોરમાં ધનનો ઘર બહાર નીકળ્યો પંડિતજીએ તેને ઓળખી કાઢ્યો કે આ એ જ છોકરો છે જેને તેમણે ભાંગ ગૂંટવાનો દસ્તો ભગવાન તરીકે આપી ચેતરપિંડી કરી હતી હવે તો તે લગભગ સત્તર વર્ષનો થયો હતો ધન્ના એ પંડિતજીને દેખ્યા અને દોડીને તેના ચરણોમાં લોટી પડ્યો વાહ ગુરુજી પાંચ વર્ષ પછી પણ દર્શન દેવાની કૃપા કરી ખરી હાથ પકડીને પંડિતજીએ ધન્નાને બેઠો કર્યો પોતાની સામે બેસાડીને કહ્યું કેમ ભાઈ મજામાં તો છે ને ઘણો સુખી છું ગુરુજી હવે તો લીલા લહેર છે પહેલી વાર તમે આવ્યા હતા ત્યારે તો હું ગરીબ હતો તમને એક મુઠી ચોખા પણ આપી શકું તેમ ન હતો એકવાર ઘરમાં માત્ર ચાર રોટલા થતા હતા બે મારે માટે બે મારી મા માટે હવે સામે દેખાય છે તે ત્રણ મજલા મકાન મારું છે તળાવના ઉત્તર તરફના કાઠા ઉપર મંદિર દેખાય છે એમાં જે ભગવાન વિરાજે છે એ તમે મને આપી ગયા હતા તે છે પૈસા ટકા અનાજ પાણી અને દૂધ દહીંની તો રેલમશેલ છે હવે એ વખતે તો મારી પાસે માત્ર પાંચ વીઘાનું વગડાઉ ખેતર હતું અને હવે આજે હું નદી કાંઠાની ઉત્તમ ફળદ્રુપ પચાસ વીઘા જમીનનો માલિક છું પાંચ પેસો એકસો સોળ ગાયો અને એક જાતની જાતવાન ઘોડી થનગની રહી છે પણ નસીબનું આ છાપરું ફાટ્યું કેવી રીતે તે તો કહે ગુરુદેવ કેવળ તમારી દયાનું જ આ પરિણામ છે એમ કહી ધનાએ પંડિતજીના ચરણો ભક્તિભાવથી પકડી લીધા અરે મારી પાસે આવી કૃપા હોત તો હું પોતે કેમ લાભ ન ઉઠાવત તમે જે ઠાકોરજી આપ્યા હતા તે મારી ડૂબતી નાવડીને કિનારે લાવ્યા આ સાંભળી પંડિતજી ચમક્યા બોલ્યા એ બધું કેવી રીતે બન્યું તે કહે તમે ઠાકોરજી મને આપીને ગયા હતા ને તે તો તમારાથી વિખૂટા પડ્યા તેથી સાત દિવસ સુધી ગમગીન રહ્યા અને એક પણ કોળિયો ખાધો નહીં એટલે મેં પણ સામે કંઈ ખાધું પીધું નહીં તમે જ કહી ગયા હતા કે ભગવાનને જમાડીને જમવો એટલે ભગવાનને મૂકીને મારાથી શી રીતે જમાય ઘડી પર પંડિતજીના મગજમાંથી મિથ્યા તર્કનું આવરણ અને શરીરમાં વિશ્વાસનો ચમકારો આવી ગયો હા એ પણ પ્રભુની મૂર્તિ જ હતી પણ મેં તેમને ઓળખ્યા નહીં પછી આઠમે દિવસે ભગવાનને પ્રગટ થયા અને થાળીમાંથી એક રોટલો ખાઈ ગયા કોણ જાણે કેટલા દિવસના ભૂખ્યા હશે કારણ કે મેં વધુ ખાતા રોક્યા ન હોત તો બીજો રોટલો પણ ઝાપટી જાત વળી પંડિતજીના મગજ ઉપર શંકારૂપી અસુર સવાર થયો તેમણે પ્રશ્ન કર્યો શું ખરેખર કોઈ આવ્યું હતું હા જરૂર અને હજી પણ એ ચાલ્યા ગયા નથી તો ક્યાં છે મારા ખેતરમાં શું કહ્યું તારા ખેતરમાં હજી કામ કરે છે હા નોકર બનીને કામ કરે છે એનું નામ ભગવાનજી છે ભગવાનજી તારે ત્યાં નોકર ભાંગ પીને તો નથી બેઠો ને ગુરુજી શું તમને દિવસે પણ દેખાતું નથી પાંચ તો એ મને રાજા જેવો બનાવી દીધો છે ઠીક ભાઈ મને તારા ભગવાનજી તો દેખાડ હું જોઉં તો ખરો પંડિતજી તો પોતાનું આસન વગેરે બાંધીને જવાને તૈયાર થઈ ગયા તે તેમણે ચોડી નાખ્યું પણ વળી શંકા તર્ક વિતર્ક અને અશ્રદ્ધા રૂપી ત્રણ ભૂતડા મગજમાં ફરી વળ્યા અને તે બોલી ઉઠ્યા અરે ધનિયા તું મશ્કરી તો કરતો નથી ને તમને માન્યામાં ન આવતું હોય તો જાઓ કુવા ઉપર ત્યાં પાણીનો કોષ ચલાવી રહ્યા હશે પંડિતજી તો ઉઘાડા પગે ચાલી નીકળ્યા ગામની બહાર પહોંચીને જુએ છે તો કુવા ઉપરથી પાણીનો પૂર જેવો પ્રવાહ ચાલી રહ્યો હતો પણ કોઈ બળદોને હાંકતું નથી કોઈ કોષ ઠાલવતું માલુમ પડતું નથી છતાં બંને કામ બરાબર ચાલી રહ્યા છે અદ્રશ્ય રીતે કામ થઈ રહ્યા હતા લાંબા સમય સુધી પંડિતજી ઊભા ઊભા મગજમાં ભરાઈ રહેલા ત્રણેય ભૂતોને આધારે વિચારી રહ્યા કે આ બધું ક્યાં વિજ્ઞાન વડે બનતું સંભવિત છે પણ કોઈ નિર્ણય ઉપર આવી શક્યા નહીં આખરે પાછા ફરી ધન્નાને કહ્યું કુવા ઉપર તો કોઈ કહેતા કોઈ દેખાતું નથી તો તે કાલે ચીચોડા માટે શેરડી લેવા જંગલમાં ગયું હશે શું રસ કાઢવાની કોલોની વાત કરે છે તું હા ગુરુજી ત્યાં જાઓ અને મજેથી રસપાન કરજો વળી ગરમા ગરમ ગોળ પણ એટલો સરસ લાગશે કે શહેરની મેવા મીઠાઈ પણ તેની આગળ પાછી પડશે કોલુવાળાને પૂછી લેજો કે ભગવાનજી ક્યાં છે પૂછતા પૂછતા પંડિતજી તો જંગલમાં પહોંચ્યા જુએ છે તો શેરડીના સાઠા પોતાની મેળે ઉડે છે અને એક જગ્યાએ તેનો ઢગલો થાય છે અને ત્યાંથી કોલુ તરફ ધસી જાય છે વળી શંકા તર્ક અને અશ્રદ્ધાથી ઘેરાયેલા મગજથી પંડિતજી વિચારી રહ્યા કે ક્યાં વિજ્ઞાનનો ચમત્કાર છે આ પણ કંઈ ખુલાસો પામી શક્યા નહીં ઘેર પાછા આવી ધનાને જણાવ્યું તે કોલું પાસે પણ નથી અને જંગલમાં જણાતા નથી તો પછી જરૂર હળ ચલાવતો હશે ગામની દક્ષિણ દિશામાં ચો એક કદમ દૂર ઘઉંના વાવેતર માટે ખેતર તૈયાર થઈ રહ્યું છે ત્યાં ચાલ્યા જાઓ પંડિતજી તો વળી એ તરફ દોડ્યા

ખુદ ભગવાન પોતે તારી ચાકરી કરી રહ્યા છે જેની ખેતીમાં આવું ગજબ નાક કામ ચાલી રહ્યું છે તે પાંચ વર્ષમાં અવશ્ય રાજા બની જશે અને દસ વર્ષમાં તો મહારાજા પણ બની શકશે ધના મને ભગવાનના દર્શન ન કરાવે તો શું આજ સુધી તમને ભગવાનના દર્શન થયા નથી ના ભગતજી આ જન્મમાં તો શું પાછલા સાત જન્મમાંય ભગવાનને જોયા નથી તો શું તમે ભગવાનનો ભોગ ધરાવતા ન હતા ભોગ તો ધરાવતો પણ ભગવાને કદી તેમાંથી ખાધું પીધું નથી જ્યાં સુધી ભગવાન આરોગતા નહીં હોય ત્યાં સુધી તમે પણ ખાતા નહીં હો ને નિખાલસતા ધનાએ પ્રશ્ન કર્યો અરે ભગતજી આ વિચાર જ કદી આવ્યો નથી આવો જવાબ સાંભળી પોતાનામાં કોઈ વિશેષતા હોવાનો ખ્યાલ સરખો ધન્નાને આવતો નથી તે તો જેવો ને તેઓ વિનમ્ર અને સરળ નિખાલસ રહે છે અને કહે છે રાત્રે દસ વાગે એ ખેતર ઉપરથી ઘેર આવે છે બે રોટલા ખાઈને સૂઈ જાય છે ને વહેલી સવારે ચાર વાગે ઉઠીને કામ ઉપર પહોંચી જાય છે આજે હું તમને વાત કરીશ રાત્રે ધનાએ ભગવાનને જણાવ્યું કે મારા ગુરુજી પધાર્યા છે તે તમારા દર્શન કરવાની અભિલાષા રાખે છે તેને મારા દર્શન નહીં થાય કેમ એમ કારણ કે તે વિદ્વાન છે તો શું તમે વિદ્વાન ઉપર નારાજ રહો છો હા કોરા ધાકોર વિદ્વાનને દેખીને મારું લોહી બળી જાય છે કારણ કે તે માત્ર વિતર્ક અને શંકા તથા અંધશ્રદ્ધાનું જ પૂતળું હોય છે અને તે પણ પણ ત્યજી દે તો આવા ભોળ ઉપર ભગવાન હસી પડ્યા તમે તેને દર્શન નહીં આપો ત્યાં સુધી હું ખાવાનો નથી એટલું બધું શા માટે કારણ કે મારા ગુરુ હોવા છતાં એમણે મારા ચરણ પકડ્યા છે અને વારે ઘડીએ વિનંતી કરે છે મેં એમને તમારું દર્શન કરાવવાનું વચન આપ્યું છે તે હું શું ખાલી જ જશે ધના કેવળ તારા ખાતર હું તેને ફક્ત એક જ સેકન્ડ માટે દર્શન આપીશ પણ વાત તો નહીં જ કરું તેને કહેજે કે કાલે મધરાતે દર્શન થશે બરાબર મધરાતે શંખ ગદા પદ્મ અને ચક્રધારી ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન તેની સામે પ્રગટ થયા પંડિતજીએ પંડિતે આંખો મીચી માથું નમાવી પ્રણામ કર્યા અને પછી ઊંચું જોઈએ છે તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા હતા સવાર પડી અને ધનો ઘર બહાર નીકળ્યો ગુરુજી ધનાના ચરણ પકડવા મથી રહ્યો હતો અને ધનો ગુરુજીના પગમાં લોટવાનો પ્રયત્ન કરતો હતો જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન